प्रेम नो अविरत प्रवाह छे जेने काल पण रोकी शके नहीं। माँ वैद्यराज तरीके पण शोभे, माँ सदगुरु तरीके पण शोभे, माँ शिक्षक तरीके पण शोभे। પોતાની જાતને ભૂલીને બાળકનો ઉછેર કરે એવું દુનિયામાં કોઈ પાત્ર હોય? જેમ મીરા પોતાને ભૂલી જાય તો કૃષ્ણમય થઈ જાય, શબરી પોતાને ભૂલી જાય તો રામમય થઈ જાય, ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ પોતાને ભૂલી જાય રાષ્ટ્રમય થઈ જાય। એમ જ્યારે વ્યક્તિ પોતાના અસ્તિત્વથી દૂર થઈ જાય, પોતાને ભૂલી જાય, અને એ જે ઉછેર થાય એ ઉછેર પ્રેમથી થાય છે। માં વિશે સાહિત્યકારો એ ખૂબ લખ્યું, માં વિશે ઘણા માણસો બોલે છે, ગદ્ય પદ્યમાં ઘણું લખાણું, આ દિવસ સુધી માનો પર્યાયવાચી શબ્દ મળ્યો નથી। માં એટલે માં બસ, માં ભગવાનનું પ્રત્યક્ષ દર્શન છે। મેં પહેલા કીધું માએ ત્યાગની મૂર્તિ, મારો અનુભવ કહું, એકવાર એક બેનને ખૂબ તરસ લાગી, પ્યાસથી પ્રાણ વ્યાકુળ, કારણ કે તરસ ને ભૂખ ને પ્રાણ સાથે સંબંધ છે, સુખ દુઃખ ને મન સાથે સંબંધ છે, જન્મ મરણ ને શરીર સાથે સંબંધ છે। એ બેન ઊભા થઈને પાણી પીવા પાણીયારે ગયા અને ગ્લાસ જ્યાં મોઢે માંડે ત્યાં છોકરાએ એનો હાડલો પકડ્યો। માં ભૂ એ એટલી બધી વ્યાકુળ હતી તરસથી, છતાં પણ એ ગ્લાસ એ બાળકના મોઢે અડાડી દીધો, ત્યારે મારી આંખમાં ધાર થવા માંડી આંસુડાની। મેં કીધું આવું પાત્ર જગતમાં ક્યાંય નહીં હોય, આવા ત્યાગનું દર્શન કરાવનારી માને જ્યારે આપણે ત્યાગી દઈએ ત્યારે ઈશ્વર તમને નરક સિવાય બીજે ક્યાંય ન મોકલે। કરોડો રૂપિયાનું દાન પુણ્ય કરો, ગમે એટલી કથા બેસાડો અને ગમે એટલા ધામની યાત્રા કરો, આવું ત્યાગથી ઉછેર કરનાર પાત્ર, ભીનામાંથી સુવે અને સુકામાં સુવાડનાર આવા પાત્રનો તમે જ્યારે ત્યાગ કરી દો, એના પ્રત્યે જ્યારે તિરસ્કારની વૃત્તિનું દર્શન કરાવો, ત્યારે ઈશ્વરના હૃદયની અંદર દુઃખ થાય કે આને મનુષ્ય તરીકે જન્મ આપ્યા કરતાં કોઈ ખાંડમાં પથ્થર કર્યો હોત તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવત। આવી સ્થિતિ, માણસ કેટલું જીવે એ મહત્વનું નથી, માણસ કેવું જીવે એ મહત્વનું છે। દિવ્ય જીવનની મહત્તા, હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, દિવ્ય જીવન। માણસના જીવનમાં આયુષ ઉમેરાય 10, 20, 30, 40, 50, 60, 70 નો હોવરનો થાય એ ઘરડો કહેવાય। ઘણા માણસો ઉંમરથી મોટા થઈ જાય એ મોટાનું કોઈ કિંમત નથી, ઘણા માણસો જ્ઞાનથી વૃદ્ધ થાય, સત્કર્મથી મોટા થાય, કોઈ સેવા કરીને, કોઈ પ્રેમથી, ઘણા ત્યાગથી, એ લોકોની ઊંચાઈ, એ લોકોની સચ્ચાઈ, એ લોકોની મોટાઈ બીજાનું પથદર્શન, બીજાનો દીપક બની રહે, બીજાના માટે પ્રકાશ બની રહે, એ બીજાનો ખંભો બની રહે, બીજાની આંખના આંસુ લૂંછનારું જીવન બને। એટલે કેટલું જીવા, કેવું જીવાય, કેટલું જીવાય મહત્વ નથી, કેવું જીવાય। મહર્ષિ રમણ એમ કહેતા કે ભલે ટૂંકું જીવાય પણ સાચું જીવવું। જીવનનો અર્થ એટલો જ નહીં, જી એટલે જીવન, વ એટલે વધુ, ન એટલે નાશ પામવું, દેણું કરીને ઘી પીવું, વરી ગયા પછી ક્યાં કોઈ ઉઘરાણી આવવાનું છે, જલસા કરી લ્યો ને, એ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવ પીવું જલસા કરો, યાવત જીવે સુગમ જીવે ધૃણમ કૃત્વા ઘૃતમ પીબેદ ભસ્મીભૂત જીવન છે। યાદ રાખજો, યુવાનીમાં દ્રષ્ટિ હોતી નથી, શક્તિ હોય છે, દિશા હોતી નથી, દોડધામ હોય છે। અમારી યુવાની હતી, અમે તો કોલેજમાં ભણ્યા છીએ ને આખો દેશ જોયો છે, વિદેશ જોયો છે, એક શ્વાસ ન બગાડી, આપણા ઉપર મૂકેલો વિશ્વાસ ન ગુમાવી, દમ કદમ જીવતા શીખી, લોકો આપણા વિશે શું બોલે જેનો ખ્યાલ કોઈ દિવસ ન કરવો, નહીતર બેહાલ થઈ જશો। ન્યાલ થવું હોય તો તમારે શું કરવાનું છે યાદ રાખજો, આ મંજુભાઈ યાદ રાખ્યું, સમાધાનની મૂર્તિ છે, નેરડામાં કોઈ દિવસ ગડબડ કે ક્લેશ ન થાય, આની આવડત હતી, કોઠા હોય હતી। માણસ ભણેલો હોય તો જ આવડે એવું કઈ નથી, ગોઠાવજ વાળા ઘણા હોય છે। તો પહેલો મુદ્દો, આ મૃત્યુલોક છે, બધાને જવાનું છે, સ્વર્ગથી પણ સુહામણું માણસ મન મૃત્યુલોક, પણ અહીં બે ત્રણ વાત દોયેલી, જરા મરણ ને વિયોગ, અહીં બધાને જવાનું છે। મરણ હરીને શરણ જવાથી સુધરે, મરણ એ હિસાબ આપવાનો દિવસ છે, મરણ છે એ એક હામટું આવી જતું નથી, માણસ રોજ મરે છે, એક આરે કઈ 60 વર્ષ થઈ જાય, એક આરે કોઈ 80 વર્ષ થાય, માણસ રોજ મરે છે। માણસે જીવતા શીખવું જોઈએ,
માણસ ને મોત નો ભય છે એટલી જીવવાની આવડત નથી. ફરીવાર કહું, માણસ જેટલો મોત થી ડરે છે એટલી જીવવાની આવડત નથી. મોત તો આવવાનું છે, મોત ભવિષ્યનો વિષય છે, જ્યારે જીવન આપણા હાથમાં છે. આપણે કેમ જીવવું એ આપણે નક્કી કરી લેવું જોઈએ. મોત ભલે ને કલાક પછી આવવાનું હોય, પણ કલાક એવી સરસ જીવી લઈ. વીર ભગતસિંહ જેવી ફાંસીને માંચડે ચડાવવાનો હતો કે કસરતનો સમય થઈ ગયો, કસરત કરી લઈ. કોકના પેટ સુધી રોટલો બનીને જાઓ, કોકનો ખંભો બનો, કોકની આંખના આંસુ લૂછો, કોઈ પડી ગયેલાને ઊભો કરો, ઊભો એને દોડતો કરજો. અહીંયા દુનિયામાં એક નવો ખેલ શરૂ થયો છે, બે જણા દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. એક ભૂખ્યો માણસ ખાવા માટે દોડે છે, અને ખાઈને ધરાઈ ગયો છે પચાવવા માટે દોડે છે. બાકી એ કઈ ભાન નથી કે કઈ બાજુ જવું. અસંતોષની આગ એટલી બધી વ્યાપી ગઈ છે કે માણસ સંપત્તિથી ઓળખાવા પ્રયત્ન કરે છે, જ્યારે માતા સંસ્કારથી બાળકનો ઉછેર કરે છે. જે ઘરની અંદર ડોસી નહીં હોય, જે ઘરની અંદર માં નહીં હોય, એ ઘરની અંદર આ દેશની સંસ્કૃતિ નહીં હોય, એ ઘરમાં વેદો અને ઉપનિષદો નહીં હોય, એ ઘરની અંદર રામાયણ અને ગીતા નહીં હોય, એ ઘરની અંદર મા બાપ પ્રત્યે પ્રેમ નહીં હોય, તમે એ ડોસી વગરના ઘરની અંદર એ બાળકને કોણ શીખડાવશે કે આ ચકલી છે, આ કાબર છે, આ ગલુડિયું છે? યાદ રાખજો, પ્રકૃતિ સાથેનો પ્રેમ વૃદ્ધ માતા શીખડાવી શકે, અને એ વૃદ્ધ માતાને ધક્કો મારશો તો તમારું ઘર સ્મશાનથી ભેદ થઈ જશે. માં જ ઈશ્વર સુધી લઈ જાય, માં જ બાપ સુધી લઈ જાય, એ વૈદ છે, એ ગુરુ છે, એ શિક્ષક છે, એ શિલ્પકાર છે. સંસ્કારથી જીવનને કંડારે, અને સંસ્કારથી જીવન સાકાર બને. પૈસાદાર થવું હોય તો અમારી પાસે હજી આવડત છે. અમે તમે જેટલું આખી જિંદગી કમાવો એટલું અમે એક કલાકમાં કમાઈ જઈએ. લોકોને ઉઠા ભણાવવા એમાં શું ભાઈ મેવરભાઈ, લોકોની બનાવટ કરવી બહુ સહેલી છે, પણ કોકને એમ કહેવું, દોસ્ત હું તારા માટે જ ગભરાઈશ નહીં, અડધી રાત્રે દરવાજો ખખડાવજે. એ જે કહે ને એ માણસ, એની માએ જણ્યો કહેવાય, એ મર્દ કહેવાય. અને એવા માણસોની આ દેશને જરૂર છે. આ દેશને ત્રણ વસ્તુની જરૂર છે, રાષ્ટ્રપ્રેમ, ધર્મનું આચરણ અને ગાયની સેવા, તો જ આ દેશ બચશે. માની સેવા કરતા શીખો, માની સેવા નહીં કરો તો સંસ્કાર વિહીન સમાજ થઈ જશે, રાષ્ટ્ર થઈ જશે. પુષ્પન સંસ્કારથી જ બાળક તૈયાર થાય, બાળક ગર્ભમાં તૈયાર થાય. હમણાં મેં નાગનેશમાં કીધું હતું, સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સત્યમ બધા ધર્મમ ચરમ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તમારી પ્રજાને પૈસાદાર બનાવવા કરતા જવાબદાર બનાવો, અને નશામાં જીવતા શીખડાવો. દારૂનો નહીં, તમાકુનો નહીં, પૈસાનો નહીં, મોટરસાઇકલનો નહીં, ટ્રેક્ટરનો નહીં, સોનાનો નહીં, સંપત્તિનો નહીં, નશામાં હું આ રાષ્ટ્ર માટે છું, આ રાષ્ટ્ર મારું છે, ગીતાના શ્લોક મારા છે, રામાયણની ચોપાઈ મારી છે, ઉપનિષદના સૂત્રો મારા છે, માતૃદેવો ભવ. રોજ માને પગે લાગતા શીખો, અમને હાર પહેરાવીને શાલ ઉઠાડીને પૈસા આપો, અને તમારી બાનો ખ્યાલ ન રાખો, માનજો ઈશ્વર તમને કોઈ દિવસ માફ નહીં કરે, એ શક્ય જ નથી. ધર્મ, હ્યુમિનિટી બિગેન્સ ફર્સ્ટ હોમ. ધર્મ તમારા ઘરેથી શરૂ થાય. આજ પરિસ્થિતિ એવી છે કે લોકો મોબાઈલના ગુલામ બની ગયા છે, મોબાઈલ ટીવીના ગુલામ બની ગયા, વ્યસનના ગુલામ બની ગયા છે. તમે કલ્પના કરો, હું તમારી સામે 73 વર્ષનો છું, 73 રને અને ખૂબ ભણ્યો છું, અંગૂઠા છે બધું બાવો થઈ ગયો એવું નથી. ખાઈ લઉં, હું કપડાં પહેરી લઉં, હું જોઈ લઉં, હું જાણ, એમ કેમ વિચારનો? મારું ગામ છે, મારા ગામનો છે, આ દેવી પૂજક મારા ગામનો છે, આ હરિજન મારા ગામનો છે, આ દલિત મારા ગામનો છે. કાલ ગામ ધુમાડા બનશે, બહુ રાજી થયો. વિષમતા દૂર નહીં થાય તો આ રાષ્ટ્ર નહીં બચે. સમરસતા ઊભી કરવી જ પડશે, બધાને ગલે લગાવવા જ પડશે. તમે તમારી જાતને ગમે એ સમજતા હો, માં છે ને સમરસતાની બહેન મૂળ મૂર્તિ. માં અપંગ છોકરાને સરખું ખાવા આપે, ડોક્ટર હોય એ છોકરાને ખર્ચ ખાવા, અને કોન્ટ્રાક્ટર હોય ને એ છોકરાને સરખું ખાવા આપે, અને આઈપીએસ કે આઈએએસ હોય ને એ છોકરાને હરખું. માં કોઈ દિવસ વેરો વંચો કરે નહીં, એ સમરસતાનું બહેન મૂળ દર્શન છે, તપશ્ચર્યાનું દર્શન છે. વિષમતા તમે ઊભી કરશો, અડધૂત કરશો, પરિણામ ભોગવા તૈયાર રહેજો. રાષ્ટ્ર નહીં બચે,
संस्कृति नहीं बची। अपना प्रयत्नों आवता 15 वर्ष में अखंड भारत करवाना छे। अफगानिस्तान, पाकिस्तान, बांग्लादेश, ढाका, सिलोन आवता 15 वर्ष में एक कर देव। हूँ हमने जावानो छे इंडो तिबेट बैठक में। तिबेट ने गमे एम करीने मानसरोवर ने लाव। तमने एम थतुं आवुं बने केम ना बने? हूँ गंगा जल पीवुं छूं, हूँ गीताना श्लोक सांभळुं छूं, रामायणनी चौपाई सांभळुं छूं, अने आ माटे मौत आवी जाय तो मारा जीवननुं मारा मोटामां मोटुं ध्येय सिद्ध थाय। कारण के मने आ संस्कार मारी मां पाहेथी मळ्या छे કે બેટા સંસ્કૃતિ માટે જીવજે। તો આવી માતૃચેતના શક્તિનો આજે મંગલ ભજનનો પ્રોગ્રામ તમે અહીંથી કંઈક લઈને જજો। તુમ બકતા ભલા હમ સુનતા ભલા ગાયા તબ લગ ગાયા ફિર જાપા જે કર દાયા। સંગીત અમારા લોહીમાં છે, સંગીત અમારા લોહીમાં। તાલ વગર કમાલની અનુભૂતિ ન થાય, તાલ વગર ધમાલ દૂર ન થાય, તાલમાં માલમ માલ થઈ જવાય। જીવનમાં બતાલ હોય એ તો ધમાલ સિવાય બીજું કાંઈ રહે નહીં। રોટલો તાલમાં ઘડવો પડે નકર ઘડાય નહીં, કપડાય તાલમાં ધોકો મારવો પડે નહીતર તો કપડું તો હાથ ભાંગી નાખે, છાશ ફેરવામાં તાલ જોઈએ, ઘોડીઓ હાંકવામાં તાલ જોઈએ। તાલ વગર જીવનમાં કમાલ થાય જ નહીં। આપણા જીવનમાં તાલ નથી, આપણે માં હારે ભળે નહીં, બેન હારે ભળે નહીં, ભાઈ હારે ભળે નહીં, અને હવારમાં મંદિરના ટોકરા વગર માનજો એ અધર્મ છે। કોઈ બોલી શકે કે નહીં, સાધુ જીગર ન કરી શકે, પણ યાદ રાખજો તમે તમારી સાથે મળી શકતા નથી, તમે એકબીજાને અપનાવી શકતા નથી, અને મંદિરના ટોકરા ખખડાવી ખખડાવી કરીને ભગવાનને હેરાન કરો છો, એ ધર્મ છે? માં એક શિક્ષક તરીકેની ગરજ સારે, એક સદગુરુ તરીકેની ગરજ સારે, વૈદ્ય તરીકેની ગરજ સારે। માં એટલે મેં કીધું ત્યાગની મૂર્તિ છે। એકવાર એક બાળક બીમાર પડ્યો, ડૉક્ટર કીધું આ રૂમમાં દાખલ કરી દો, એને સુવરાવી દો, એને હવે કોઈ અડશો નહીં, જે અડશે એ મરી જશે, વધીને 10 મિનિટ જીવશે, એથી વધારે નહીં જીવે। હવે 5-6 ભાઈ હોય છે, એક જ દીકરો, દાખલ તો કરી દીધો અને કુટુંબીઓ ફરફેર કરે, સાહેબ ક્યારે થશે સારું, ક્યારે થશે, કાંઈ લાવું જરૂર, એ કે પૈસાની ચિંતા ન કરતો, આમ બધું ખૂબ કીધું। ડૉક્ટર સાહેબ કે એમ કાંઈ થાય નહીં, જે રીતે ઈલાજ થતો હોય અમે સારામાં સારો ઈલાજ કરીએ છીએ। એની બા દોડીને કબાટ બાયણા પાંય આવે, એની બા દોડીને બાયણા પાંય આવે, એની બા દોડીને બાયણા। ડૉક્ટર કહે તમે આને ચાલી રાખજો, આ જો એના છોકરાને અડી જશે ને તો 10 મિનિટમાં મરી જશે એવો રોગ છે। 5 દિવસની એ ભૂખી બાઈ, એની માં 5 દિવસથી મથીથી ઓલા બાળક પાસે જવા માટે, એને બાળક સિવાય પોતાના અસ્તિત્વનું કાંઈ ખ્યાલ જ નહોતો, એનું અસ્તિત્વ એમાં જ હતું, એનું સર્વસ્વ એમાં જ હતું। 5મા દિવસે ભૂખી બાઈ હતી છતાં પ્રેમનો એટલો બધો વેગ આવ્યો આવે કે બધાને ધક્કો મારીને પાડી દીધા, અને ઘરી ગઈ દવાખાના રૂમમાં, બાળકને ઉપાડી લીધું, બચી ફરી, ત્યારે બાઈ ચક્કર આવવા માંડ્યા। ડૉક્ટર કે અમે કીધું હતું તમને કે આ 10 મિનિટથી વધારે નહીં જીવે। એના ઘરવાળા કે કેમ તમે આવું કર્યું? ડૉક્ટર કે તમે આવી કેમ ભૂલ કરી? અમે તમને કીધું સાહેબ હું મરી જાઉં ને તો મારી સમાધિની બહાર ચારેય બાજુ એક વાક્ય લખજો, મેં આ ભૂલ કરીનું કારણ એક જ, હું માં હતી, કે આ બાળક મારું છે, બીજું કાંઈ લખશો જ નહીં, આ ભૂલનું કારણ મારી, હું એની માં છું। હવે આ માને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો જેટલું એટલું સારું છે, જે રબારી સમાજ કે ભરવાડ સમાજના કોઈ વૃદ્ધાશ્રમમાં મેં નથી જોયા। અરે દેવી પૂજકે કોઈ વૃદ્ધાશ્રમ, હું હમણાં વૃદ્ધાશ્રમમાં જ ઉતર્યો હતો મહુવામાં, કોઈ નહીં વળું સારા માણસોના જ માણસો મા બાપ વૃદ્ધાશ્રમમાં, એ કંઈ સગવડતા સારી છે ને કે સગવડતા, તોય બિચારા ગઢિયા એનું વાંકું ન પડવા દેશે, સમજણનો અભાવ છે એ હન્ય બાદ સમજણ। બાપુ ટીવી વાલો લાગે, ફ્રીજ વાલું લાગે, મોટરસાઇકલ વાલી લાગે, એમ્પાલા ગાડી વાલી લાગે, જેને જન્મ આપ્યો છે માં ન ગમે ને તો કટાર ભરાવીને મરી જવું જોઈએ, બાકી જિંદગીમાં જીવવાની કોઈ મજા નહીં। ગંગાજળ કરતા તમારા માના મોઢાની લાલ તમારા કપાળ ઉપર પડશે ને તો તમને મોક્ષ મળી જશે, યાદ રાખજો। હું ગંગાજળનો વિરોધી માણસ નથી, આ બિલીવડ, પણ માં જગતનું એવું એક પાત્ર છે કે ઈશ્વર સુધી લઈ જવામાં મોટામાં મોટું યોગદાન હોય, આ હું એનો નમૂનો છું, હું મારી બાને ધાવીને મોટો છું।
મારી મસલ્સ પાવર એટલો બધો શારીરિક છે, 50 માણસને હું ગણું નહીં એટલી શારીરિક ક્ષમતા. હું ચામુંડમાં ડુંગર 10 મિનિટમાં ચડીને ઉતરી જતો, 6 વર્ષ ચડીને ઉતર્યો, 10 મિનિટમાં ચડીને ઉતરી જાઉં, કેટલી તાકાત હશે, 3 શેર પેંડા ખાઈ જાઉં. પણ કોઈ બેનું દીકરીની ઇજ્જત અમે ઉભા ત્યારે લૂંટાણી નહીં, કોલેજમાં ભણતા ત્યારે બને જ નહીં. હમણે પ્રયાગમાં મારી થેલી ચેક કરી, એક બૌદ્ધ ભિક્ષુ કે એ ક્યાં હે, મેં કીધું રિવોલ્વર. બોલે આપ સાધો ને? બોલે હા. બોલે ક્યો રખ દેવો? ધર્મ કી રક્ષા કે લે. રામ રામ મંજીરા વગાડે. બેનું દીકરું ત્યાં શું આમ સીધે નામ જય રામ જય જય રામ કરે? તે મારે મેં કીધું હટજાવ તું ત્યાં છે. લોકો ડરપોક છે. આ બેરર ચેક છે, એક જ વાલા રે, કુછ કરકે દિખા દો, આપની અસ્થિ મિટા દો. ભલા માટે જો ભગવાન સુધી પહોંચાઈ જવાતું હોય સત્કર્મ કરીને, તો ચોકડીઓ જોવાનો ઉભું રહેવાય, રાહ જોવાનો ઉભું રહેવાય, કૂદકો જ મરાય સીધો તો બની શકે.